subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 11 સ્વાધ્યાય 11.4 ક્વેશ્ચન નંબર 10 જોવાનું છે. સૂચના આપી છે કે નીચેની આકૃતિઓમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. બાજુમાં આપણને આકૃતિ આપી દીધી છે, પેલો પ્રશ્ન છે, બરાબર છે. ક્વેશ્ચન 10 માં પેલી આકૃતિ આપેલી છે, એમાં જે છાયાંકિત ભાગ આવેલ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. જો અત્યાર સુધી આપણે ત્રિકોણના ક્ષેત્રફળને અને પાયો અને વેધ આપેલા હોય તો એના ઉપરથી આપણે મળતું ક્ષેત્રફળ, ચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ પહોળાઈ આપી હોય તો આપણને મળી જાય. હવે વિચારવાનું એ છે કે અહીંયા જે છાયાંકિત ભાગ કરેલ છે ને, એ એકદમ ત્રિકોણ નથી દેખાતો, કે નથી સમાંતર બાજુ ચતુષ્કોણ, કે નથી ચોરસ જેવો આકાર દેખાતો, કે નથી લંબચોરસ જેવો આકાર. તો આપણે આના ક્ષેત્રફળ શોધવા માટે આપણે કરશું શું, તો કે આગળ આપણે જે દાખલાઓની ગણતરી કરી છે એમાં કઈ રીતે આપણે કરતા, તો કે ધારો કે કોઈ લંબચોરસ ભાગ, આગળનો જે દાખલો આ રીતનો આવેલો કે લંબચોરસ કોઈ પણ વસ્તુ આપી હોય, જમીન આપેલી હતી, બરાબર છે, એની અંદર એક વર્તુળાકાર ભાગ હતો. હવે તમને જયારે એમ કહે કે આ લંબચોરસ જમીનમાં વર્તુળાકાર ભાગ સિવાયનો જે આ ભાગ છે એનો કોઈ ચોક્કસ આકાર નથી, નથી ચોરસ, નથી લંબચોરસ. જો અહીંયા આપણે વર્તુળ ભાગ આવે અને અહીંયા પાછો ચોરસ ભાગ, એટલે એનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે મેળવતા, તો કે પેલા આખા ચોરસનું લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, પછી અંદર જે વર્તુળાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું, પછી આખા ભાગમાંથી વર્તુળાકાર ભાગને આપણે બાદ કરી નાખતા, એટલે બાકીનું જે વધે શું આવે, તો કે બાકીના ભાગનું ક્ષેત્રફળ. તો આ આકૃતિ જે આપેલી છે ને એમાં આપણે કઈક એ જ રીતે કરવું પડશે. તો સૌથી પહેલા આપણે વિચારીએ કઈ રીતે આગળ વધવું, તો કે ચતુષ્કોણ આખો આપી દીધો છે, લંબચોરસ જેને આપણે કહી શકીએ, એ બી સી અને ડી. હવે એનું માપ જુઓ, તમને આપી દીધું છે, અહીંયા જુઓ આ લંબાઈ 18 સેમી અને આ જે છે એ પહોળાઈ ગણવાની છે. અહીંયા જુઓ તો આ 6 આટલો ભાગ, 6 અને આ 4, એટલે 6 ને 4 10, એટલે આખું પહોળાઈ 10 થઈ, લંબાઈ 18, અહીંયા જો 10 સેમી અને 8 સેમી, એટલે આખા આખી લંબાઈ A થી B નું માપ કેટલું થાય, 18. તો આ લખશું આપણે, સૌપ્રથમ આપણે આખી જે આકૃતિ આપી છે લંબચોરસ આકાર એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌપ્રથમ લંબચોરસ ABCD માટે આપણે પહેલી જે ગણતરી કરવાના છીએ એ લંબચોરસ એબીસીડી માટે, કારણ કે એની લંબાઈ અને પહોળાઈ આપી છે, આખે આખું આકૃતિનું આપણે ક્ષેત્રફળ મેળવવું, બરાબર. માટે એમાં લંબાઈ કેટલી આપી છે, લંબાઈ L બરાબર 18 સેમી અને પહોળાઈ D બરાબર, જો આ ઊભી છે એ પહોળાઈ છે 6 ને 4 10, 10 સેમી પહોળાઈ છે. તો એના ઉપરથી આપણે લંબચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 18 ગુણ્યા 10 બરાબર 180 સેમી સ્ક્વેર, બરાબર છે. આ એબીસીડી નું ક્ષેત્રફળ મળ્યું, ઓકે, આ મળી જાય. પછી હવે આગળ કઈ રીતે વધવું, તો કે જો આગળની જે આગળના આપણે દાખલા કર્યા એ જ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો, આનું કોઈ જે છાયાંકિત કરેલો ભાગ છે, આ ભાગ છે એ છાયાંકિત કરેલો છે, બરાબર છે, એનું કોઈ ચોક્કસ આપણને બાજુઓનું કે વ્યવસ્થિત માપ આપેલું નથી. તો આપણે શું કરવાનું, પેલી બાજુનો આ એક ત્રિકોણ વિચારો, એ ત્રિકોણને આપણે અલગ પાડીએ તો આ રીતનો ત્રિકોણ અલગ પડે છે. જો આ જે બાજુ છે એ આ એકદમ એની સીધી બાજુ છે, અહીંયા 90 નો ખૂણો લંબચોરસનો એક શિરોબિંદુ ત્યાં આવે છે, એક ખૂણો, એટલે એ આ ખૂણો કેટલાનો હોય, તો કે 90 નો. એનો મતલબ એવો થયો કે આ જો પાયો ગણવામાં આવે ને આ ભાગને, આ ભાગ કેટલું આપ્યું છે, 6 સેમી,
જો અહીંયા 6 સેમી આપ્યું છે, અહીંયા નામ છે એ, અહીંયા એ, અને અહીંયા નામ આપેલું છે આપણને ઈ. તો આટલો ત્રિકોણ આપણે જો અલગ પાડીએ અને એનું ક્ષેત્રફળ મેળવીએ તો એમાં આ પાયો ગણીએ 6 સેમી તો આ આપણને માં કેટલું આપ્યું છે અહીંથી એ થી ઈ સુધી તો કે 10 સેમી. તો ત્યાં તમને પાયો અને વેધ બંને વસ્તુ આપી છે તો આપણને આ ત્રિકોણ આટલા ભાગનું ખાલી ક્ષેત્રફળ મળશે. તો આપણે પહેલા ઈ શોધી લઈએ. તો હવે આપણે ગણતરી સેમી કરશું તો કે ત્રિકોણ એ એમ ઈ માટે પાયો એટલે કે બી બરાબર, એમાં પાયો કયો આપ્યો છે બી બરાબર, આપણે શું ગણવાનું છે એ એફ એ એફ, અને એનું માપ કેટલું આપ્યું છે 6 સેમી. એવી જ રીતે વેધ, એનો વેધ એટલે કે ઊંચાઈ, ઊંચાઈ નું નામ શું દર્શાવું છું એ ઈ બરાબર છે, એ ઈ બરાબર કેટલું તો કે 10 સેમી. હવે આપણે ત્રિકોણ નું ક્ષેત્રફળ, ત્રિકોણ એ એફ ઈ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકવાનું 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર. તો 1/2 ગુણ્યા બી એટલે આપણે શું ગણવાનું, હવે અહીંયા સીધું આપણે નામ લખી નાખી તો ચાલશે એ એફ, એને ગુણ્યા વેધ ઊંચાઈ એ ઈ બરાબર. તો હવે એનું માપ આપણે લખવાનું છે બરાબર 1/2 ગુણ્યા એ એફ બરાબર કેટલું તો કે 6, અને એ ઈ બરાબર 10. છેદ ઉડાડી દો, 2 5 10 2 13 6 ગમે ત્યાં છેદ ઉડાડી શકીએ, તો 2 5 10. તો છેલ્લે આપણને જવાબ કેટલો મળશે તો કે 6 5 જો અહીંયા કાઈ વધતું નથી, અહીંયા અહીંયા 6 ગુણ્યા 5 એટલે 6 5 30 પાછળ એકમ સેમી સ્ક્વેર. આ કેનું ક્ષેત્રફળ આવ્યું તો કે ત્રિકોણ એ એફ ઈ નું ક્ષેત્રફળ, આટલું મળ્યું આપણને બરાબર. ત્યાર પછી એક બીજો ટુકડો જો આવડો, તો ઈ ભાગને આપણે અલગ પાડીએ તો આ રીતનો અલગ પડે છે. આ રીતનો એક ભાગ છે, એમાં અહીંયા ઈ દર્શાવેલ છે, પછી બી અને અહીંયા દર્શાવેલ છે સી. તો એમાં જો આ 8 સી અને આ આપેલ છે 10 સી. જો આને પાયો બનાવવામાં આવે, ઈ બી અથવા બી ઈ ને પાયો બનાવવામાં આવે તો આ એનો વેધ થાય, કારણ કે અહીંયા 90 નો ખૂણો બને છે. અને જો આને પાયો બનાવવામાં આવે તો બી ઈ એનો વેધ થાય બરાબર છે, ગમે તો તમે પાયો કે વેધ દર્શાવી શકો. ઓકે, તો એ ત્રિકોણ માટે આપણે ગણતરી કરીએ તો એ ત્રિકોણ નું નામ છે EBC, માટે એનો પાયો કયો ગણશું, પાયો B બરાબર. આપણે પાયો ધારો કે EB ગણીએ તો એ કેટલું માપ 8 સેમી, અને એનો વેધ ગણશું ઊંચાઈ, ઊંચાઈ ગણવાની છે BC ઊંચાઈ 10 સેમી બરાબર. પાછું આપણે ત્રિકોણ EBC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H. હવે અહીંયા આપણે સીધું લખી નાખીએ છીએ 1/2 ગુણ્યા B નું માપ 8 ગુણ્યા 10, 2 5 10, 8 ગુણ્યા 5, 8 5 40, 40 સેમી સ્ક્વેર. આ જે બીજો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આવ્યું, બે ત્રિકોણ નું મળી ગયું. હવે આપણી પાસે અત્યારે કુલ કેટલી વસ્તુ મળી, તો કે એક તો આખા લંબચોરસ નું ક્ષેત્રફળ આપણી પાસે છે, પછી આ ત્રિકોણ આ ભાગ નું ક્ષેત્રફળ છે, પછી આ ભાગ નું ક્ષેત્રફળ છે, ફક્ત છાયાંકિત જે ભાગ કરેલ છે એનું નથી. એનો મતલબ એવો થયો કે આખું જે ક્ષેત્રફળ છે એમાંથી આ બંનેનો બાદ કરી નાખીએ એટલે બાકીનો જે ભાગ વધે એ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ વધે. તો સીધો આપણે ટાઇટલ આપવાનું થશે છાયાંકિત
छायांकित आग्नेय क्षेत्र छायांकित भाग नु क्षेत्रफल बराबर शू तो के कुल लंबचोरस एबीसीडी नु क्षेत्रफल लंबचोरस एबीसीडी नु क्षेत्रफल अने आपणे कंसमां मूकी एमांथी कोनु बात करवानु तो के त्रिकोण पहेलो त्रिकोण जे एएफई A F E નું ક્ષેત્રફળ અને એની સાથે આનો બીજા ત્રિકોણનો સરવાળો કરો અથવા બાદબાકી કરો તો એ ચાલે ત્રિકોણ બીજા ત્રિકોણનું નામ શું હતું તો કે EBC EBC નું ક્ષેત્રફળ બંને આ બંને ભાગનો સરવાળો કરીને પછી કુલ ક્ષેત્રફળમાંથી બાદ કરી નાખો એટલે બાકીનો આ છાયાંકિત ભાગ વધે આપણે અહીં ગણતરી કરીએ તો કુલ ક્ષેત્રફળ આપણને કેટલું હતું 180 સેમી સ્ક્વેર એમાંથી બાદ કરશું આ બંને ત્રિકોણનો સરવાળો તો આનું 30 અને આનું 40 તો 30 સેમી સ્ક્વેર પ્લસ 40 સેમી સ્ક્વેર તો 180 એકમ ન લખીએ તો 30 ને 40 70 બરાબર 110 સેમી સ્ક્વેર આ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળે તો ત્યાં લખો નાખો કે અહીં આમ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે 110 સેમી સ્ક્વેર તો આ રીતે દાખલો પહેલો આપણે પૂર્ણ થાય છે ઓકે તો હવે આપણને બીજી આકૃતિ આપેલી છે અહીંયા એમાં જો આગળનો જે દાખલો કર્યો ને એ જ મુજબ પરંતુ એમાં લંબચોરસ આપેલો હતો અને આમાં આકાર જે આપેલ છે મોટો જે આકાર છે એ ચોરસ છે તો આપણે સૌથી પહેલા તો સૌપ્રથમ શું કરશું તો કે ચોરસ PQRS માટે તો પહેલા આખાનું ક્ષેત્રફળ શોધી લઈ બરાબર છે તો ચોરસ માટે લંબાઈ કેટલી છે લંબાઈ L બરાબર અહીં આકૃતિમાં જુઓ આખે આખી 20 આપી છે તો આ 10 વત્તા 10 એટલે આ 20 થાય 10 ને 10 20 એટલે બધી બાજુઓ કેવી હોય ચોરસની સરખી હોય એટલે એની લંબાઈ કેટલી થશે 20 સેમી તો આપણે ચોરસ નું ક્ષેત્રફળ મેળવવાનું સૌ પ્રથમ ચોરસ PQRS નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો 20 ગુણ્યા 20 બરાબર કેટલા આવે 400 2 2 4 0 0 એડ કરી નાખો એટલે સેમી સ્ક્વેર આખા ચોરસ નું ક્ષેત્રફળ આપણને આટલું મળ્યું છે આખો જે ભાગ આપ્યો છે આખો ચોરસ એનું ક્ષેત્રફળ આપણને મળ્યું 400 સેમી સ્ક્વેર ત્યારબાદ હવે આપણે છે ને આગળનો જે દાખલો કર્યો એ જ મુજબ પહેલા આપણે આને આપણે ક્રમ આપી દઈ એક ઈ ત્રિકોણ જે છે એનું પહેલા આપણે ક્ષેત્રફળ શોધીએ ત્રિકોણ TQT નું ક્ષેત્રફળ બરાબર આ પહેલા આપણે એના માટે ગણતરી કરવાની છે તો પાયો આપણે કયો ગણશું પાયો B બરાબર જો આમાં ગમે તે પાયો તમે દર્શાવી શકો જો આ 10 ને 10 20 એટલે આવડું આ 20 થશે બધી બાજુ એની સરખી છે એટલે 20 થશે આટલો ભાગ છે ને ઈ એને પાયો ગણી તો આ વેધ બનશે બરાબર છે તો અહીંયા સીધું આપણે લખી નાખીએ હવે નામ દર્શાવવાની જરૂર નથી તો પાયો B બરાબર 10 સેમી અને વેધ H બરાબર 20
सेम आपड़े त्रिकोण PQT नु क्षेत्रफळ क्षेत्रफळ बराबर एक द्वितीयांश गुणिया बी गुणिया एच એટલે કે પાયો ગુણ્યા વેધ એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો કેટલો તો કે 10 એને ગુણ્યા 20 તો 2 × 20 છેદ તમે અહીંયા પણ ઉડાડી શકો 2 × 10 એવી રીતે પણ છેદ ઉડાડી શકાય તો અહીંયા છેલ્લે જવાબ 10 × 10 એટલે 100 સેમી સ્ક્વેર આકેનું ક્ષેત્રફળ મળ્યું આપણને ત્રિકોણ PQT નું ક્ષેત્રફળ હવે બીજો જે ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવીએ તો ઈ ત્રિકોણનું નામ આવે બાજુમાં આપણે દર્શાવીએ ઈ ત્રિકોણનું નામ શું છે તો કે QRU અથવા URQ ગમે તે લખી શકાય QRU માટે પાયો B બરાબર એમાં જો પાયો નીચેનો આપણે 10 સેમી વેધ h બરાબર આપણે ગણશું 20 સેમી આ ત્રિકોણને આપણે અલગ પાડીએ તો આ રીતનો આકાર અલગ પડે છે એમાં પાયો નીચેનો 10 સેમી અને આ છે 20 સેમી એટલે પાછું ત્રિકોણનું જે નામ છે એ આ પ્રમાણે છે અહીંયા q છે પછી અહીંયા u છે અને અહીંયા છે r એઈ ત્રિકોણનું નામ આપ્યું આપણે QRU તો ત્રિકોણ QRU માટે એનું ક્ષેત્રફળ ત્રિકોણ QRU નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે કે 1/2 ગુણ્યા B ગુણ્યા H 1/2 ગુણ્યા પાયો કેટલો ગણવાનો તો કે 10 વેધ 20 પાછોની જેમ જ 2 × 20 10 × 100 100 સેમી સ્ક્વેર આ એવું બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર છે એવી જ રીતે હવે ત્રીજો ત્રિકોણ આવડો આ એક ભાગ છે બાકી આને આપણે ક્રમ આપી દઈ ત્રીજો ઈ ભાગ જો આ રીતે આટલો અલગ પડે છે અહીંયા ટી નામ આપેલું છે અહીંયા એસ અને અહીંયા યુ એનો પાયો શું બનશે તો કે 10 સેમી પાયો આપેલો છે અને આ પણ કેટલો આપેલ છે 10 સેમી આટલો ભાગ આપણે અલગ પાડીએ તો ખ્યાલ આવી જાય તો હવે એની ગણતરી કરીએ ત્રિકોણ TSU માટે જો યાદ રાખો ત્રિકોણ TSU અથવા USP એમ બોલો તો પણ ચાલે અહીંયા 90 નો ખૂણો બને છે એટલે એને આપણે બંને તાલગી વચ્ચે રાખશું કારણ કે અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે તો TSU માટે પાયો B બરાબર 10 સેમી અને ઊંચાઈ એટલે કે વેધ ઊંચાઈ બરાબર 10 સેમી આમાં બંનેમાં છે ને બંને સરખો આપ્યું છે 10 10 સેમી તો આપણે ત્રિકોણ TSU નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા 10 ગુણ્યા 10 2 × 5 = 10 10 × 5 = 50 અહીંયા શું આવે 50 સેમી સ્ક્વેર ત્રણ ત્રિકોણના આપણે ક્ષેત્રફળ મેળવ્યા પહેલું બીજું અને ત્રીજું હવે આ ત્રણેયનો સરવાળો છે એ કુલ આખા ચોરસ ભાગમાંથી બાદ કરીએ એટલે બાકી શું વધે તો કે છાયાંકિત પ્રદેશ બરાબર છે તો આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા છાયાંકિત ભાગનું હેડિંગ જ આપી દઈએ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર સૌથી પહેલા તો કુલ જે ચોરસ આપેલ છે તો એનું નામ લખશું ચોરસ PQRS ક્ષેત્રફળ એમાંથી બાદ કોને કરવાના તો કે બાકીના જે ત્રણેય ત્રિકોણ વધ્યા છે જેના ક્ષેત્રફળ આપણે શોધ્યા છે એનો સરવાળો બાદ કરી નાખવાનો એટલે પહેલા ત્રિકોણનું નામ શું છે તો કે આ આપણે લખ્યું છે ત્રિકોણ P
चतुष्कोण જે આપેલ છે એટલે કે ચોરસ આપેલ છે એનું ક્ષેત્રફળ કુલ કેટલું છે તો કે 400 સેમી સ્ક્વેર એમાંથી બાદ કરવાનું છે બાકીના ત્રણે ત્રિકોણ નું કેટલું છે તો કે 100 અને 50 100 + 100 + 50 બધાય વચ્ચે એક જ આપણે એકમ લખ્યો છે અંતે 400 - 100 - 100 એટલે 200 અને બીજા 50 એટલે 250 બાદ કરીએ છેલ્લે જવાબ આપણને શું મળશે 400 માંથી 250 આપણે બાદ કરવાના છે એટલે 150 સેમી સ્ક્વેર આટલું ક્ષેત્રફળ વધે કેનું તો કે છાયાંકિત પ્રદેશ અહીં લખી નાખવાનું છાયાંકિત જે ભાગ છે એનું ક્ષેત્રફળ બીજી આકૃતિમાં 150 સેમી સ્ક્વેર મળે તો આ રીતે આપણે જે બે દાખલાઓ છે ખાસ કરીને આકૃતિ આપેલ છે એમાં જે છાયાંકિત ભાગ છે તો એનું સીધું આપણને ક્ષેત્રફળ નહીં મળે પણ આ રીતે પેલા આખી આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું પછી એમાં જે નાના નાના ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ શોધવાનું પછી આખી જે આકૃતિ છે ચોરસ આકૃતિ તો એમાંથી બાકીના ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો આપણે બાદ કરી નાખીએ કાઢી નાખીએ એટલે બાકીનો જે ભાગ વધે એ છાયાંકિત ભાગ વધે ઓકે તો હવે સ્વાધ્યાય 11.4 નો છેલ્લો દાખલો આપણે બાકી છે ક્વેશ્ચન નંબર 11 પ્રશ્ન નંબર 11 માં જોઈએ આપણે જો એક ચતુષ્કોણ આપણને એબીસીડી આપેલ છે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ પહેલા શોધવાનું છે અહીં આપણને બીજી એક વસ્તુ આપી દીધી છે કે એસી બરાબર 22 સેમી એટલે આ આખે આખું અહીંથી એ થી માપ 22 સેમી આવ્યું છે સમજો બી એમ બરાબર 3 સેમી બી થી આ એમ આ 3 સેમી આપેલું છે એટલે એનો મતલબ એવો થયો કે આ જો ઉપરનો ભાગ ખાલી આપણે અલગ પાડીએ તો આ રીતનો અલગ પડે છે આ ત્રિકોણ આકાર કારણ કે જો બાજુનું માપ આપણને આપી દીધું હોત ને તો આપણે સીધું ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ પણ ચતુષ્કોણનું માપ આપણને આપેલ નથી એટલે આપણને આ રીતની બાજુઓનું માપ આપેલ છે તો અહીંયા જુઓ આ વેદ બને છે 3 સેમી અને આ જી એ થી સી એનું માપ આપ્યું છે 22 સેમી તો આપણને ત્રિકોણનો પાયો અને વેદ તો આપી દીધા છે તો એના ઉપરથી આટલો ભાગ મળે આપણને પછી આ ભાગનું શોધવાનું એ રીતે આપણે બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધીએ એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળશે તો સૌપ્રથમ અહીં સૌપ્રથમ ત્રિકોણ એબી એબીસી માં એસી બરાબર વેદ અને એસી બરાબર પાયો ગણવાનો છે એટલે આપણે એ જ રીતે લખીએ એબીસી માં પાયો બી બરાબર શું તો કે એસી બરાબર એનું માપ આપ્યું છે આપણને એસી બરાબર 22 સેમી અને વેદ ત્રિકોણનો વેદ એટલે કે ઊંચાઈ ઊંચાઈ આપી છે બી એમ એનું માપ કેટલું આપ્યું છે તો કે 3 સેમી તો આપણને પાયો અને વેદ આપી દીધું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો 1/2
પાયો શું બનાવ્યો છે આપણે તો કે એસી અને વેધ બનશે એનો બીએમ હવે એની કિંમત મૂકીએ તો 1 ના છેદમાં 2 એસી બરાબર 22 અને બીએમ બરાબર 3 તો આ જો છેદ ઉડે 11 જો 22 11 ગુણ્યા 3 ઉપર હોય જાય એટલે 11 તેરી 33 સેમી સ્ક્વેર આ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળ્યું એ જ રીતે એક બીજો ત્રિકોણ અલગ પડે છે એની પણ આપણે અલગ આકૃતિ આ રીતે દોરીએ એનું નામ છે એ ડી સી અથવા એ સી ડી પણ બોલી શકાય એમાં જો આ વેધ છે અહીંયા 90 અંશ નો ખૂણો બને છે આ પાયો ગણાશે એ સી બરાબર અને એના ઉપર નો આ જે વેધ છે એ 3 સેમી એટલે આના જેવું જ છે પણ વેધ નું નામ ખાલી બદલશે ડી એલ પાયો તો ઈનો ઈજ રહેશે પાયો આપણે એસી ગણવાનું છે તો હવે બીજો જે ત્રિકોણ બને છે એ ત્રિકોણ નું નામ છે હવે ત્રિકોણ એસીડી માટે પાયો બી બરાબર એસી બરાબર કેટલું તો કે એનું માપ તો 22 સેમી જ આપેલ છે અહીં જો 22 સેમી અને વેધ h ઊંચાઈ બરાબર શું નામ આવશે તો કે dl બરાબર કેટલું માપ તો કે 3 છે હવે ત્રિકોણ acd નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા પાયો ac એને ગુણ્યા વેધ dn તો 1/2 ગુણ્યા AC બરાબર 22 અને DN બરાબર 3 પાછો ઈ જવાબ આવશે છેદ ઉડ્યા એટલે 11 તેરી 33 સેમી પાછળ એકમ નું શું લાગે સેમી હોય તો સેમી સ્ક્વેર આ એવું આ બંને ના હવે બંને નો આપણે સરવાળો કરી નાખીએ બરાબર છે બંને નો આપણે સરવાળો કરી નાખીએ એટલે આખો ચતુષ્કોણ જે આકાર છે એનું ક્ષેત્રફળ મળે તો આપણે ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એ સી ડી નું ક્ષેત્રફળ બે ત્રિકોણ ના જે ક્ષેત્રફળ મેળવવા એનો આપણે સરવાળો 33 + 33 બરાબર 66 સેમી સ્ક્વેર તો આપણને ચતુષ્કોણ એબીસી એબીસીડી નું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે 66 સેમી સ્ક્વેર તો અહીં આપણે આ દાખલો ક્વેશ્ચન નંબર 11 જે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ મેળવવાનું કીધું તું એ અહીંયા પૂર્ણ થાય છે હવે બીજી એક વસ્તુ બંને ભાગ એક સરખા છે બંને ત્રિકોણ બરાબર છે તો સીધું તમે બે ત્રિકોણને સરખામણી કરી 1/2 ગુણ્યા 2 કરી નાખો એટલે બે ત્રિકોણને એક સાથે પણ મળી જાય બરાબર છે તો અહીં આપણે પ્રકરણ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ એમાં સ્વાધ્યાય 11.4 પૂર્ણ કરીએ છીએ અહીં આપણે પ્રકરણ પણ પૂર્ણ થાય છે શરૂઆતમાં આપણે ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ પછી એના ક્ષેત્રફળ પછી વર્તુળનો પરિઘ એના ક્ષેત્રફળ પછી જે સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રિકોણ વગેરેની પરિમિતિ ક્ષેત્રફળ વગેરે વિશે આપણે ચર્ચા આ આખા ટોપિક દરમિયાન આપણે પરિમિતિ શોધી અને એના ક્ષેત્રફળ તો અહીં આપણે સ્વાધ્યાય 11.4 એની સાથે સાથે પ્રકરણ નંબર 11 પણ પૂર્ણ થાય છે ધન્યવાદ થેન્ક યુ